हेलो विद्यार्थी मित्रों, हवे आपणे स्पीयरमेनना क्रमांक सह संबंधक एनी रीतमां आपणे एनो उपयोग क्यारे थाय अने एनो एक सूत्र समझ्या। हवे नेक्स्ट आपणे क्रमांक सह संबंधकना गुणधर्म समझीशुं अने अगाउ वात करी एम स्पीयरमेनना क्रमांक सह संबंधकनी रीतना गुण अने मर्यादा ए बंने आपणे आमां समझीशुं। तो शुरू करिए क्रमांक सहसंबंधकना गुणधर्म। अगाउ आपणे गुणधर्म जे भणेला ए कार्ल पियर्सननी गुणन प्रकारनी रीते मेळवेला सहसंबंधकने गुणधर्म समझ्या। हवे स्पीयरमेननी क्रमांक सहसंबंधकनी रीतथी मळता सहसंबंधकना गुणधर्म समझवाना छे। एमो प्रथम मुद्दो बन्नेमां सरखो छे। क्रमांक सहसंबंधक आरनी किंमत नानामां नानी ओछा एक मोटामां मोटी प्लस एक छे અને એમની વચ્ચેની કોઈ પણ કિંમત હોઈ શકે છે, એટલે એનો વિસ્તાર પણ માઇનસ એક લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્લસ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્લસ વન। એટલે ક્રમાંક સહસંબંધક આરની કિંમત માઇનસ એક પ્લસ એક કે તેની વચ્ચેની કોઈ પણ હોઈ શકે છે, ટૂંકમાં માઇનસ એક કરતાં નાની ન હોય અને પ્લસ એક કરતાં મોટી ન હોય। આ પ્રથમ ગુણધર્મ છે। બીજો ગુણધર્મ છે કે ચલ એક્સ અને વાયના પ્રત્યેક જોડના ક્રમાંક સમાન હોય, એટલે કે આર એક્સ અને આર વાય સરખા હોય ત્યારે ડી ઝીરો થશે, એટલે સૂત્રમાં પાછલું પદ આખું ઝીરો થઈ ગયું અને એટલે એના કારણે સહસંબંધક આર બરાબર પ્લસ એક થાય છે। આર બરાબર પ્લસ એક ક્રમાંક સહસંબંધક ક્યારે કહેવાય? તો બંને ચલ એક્સ અને વાયના ક્રમ સરખા હોય, આર એક્સ અને આર વાય સરખા હશે ત્યારે ક્રમાંક સહસંબંધક હંમેશા એક થશે, એટલે એ બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય। ત્યાર પછીનો મુદ્દો છે કે ચલ એક્સ અને ચલ વાયના ક્રમાંકો એકબીજાથી તદ્દન ઉલટા ક્રમમાં હોય, જેમ કે આપણે એક્સના ક્રમ જો એક્સના ક્રમ આર એક્સ ગણતા હોઈએ અને એને આપણે એક બે ત્રણ ચાર કહેતા હોય અને વાયના ક્રમને ચાર ત્રણ બે એક કહેતા હોય, તદ્દન એકબીજાથી ઉલટા ક્રમની અંદર આપેલા હોય ત્યારે આર એટલે કે ક્રમાંક સહસંબંધક એ માઇનસ એક થશે અને એ વખતે બંને ચલ સંપૂર્ણ ઋણ સહસંબંધ ધરાવે છે તેમ કે। તો અત્યાર સુધી જે ત્રણ મુદ્દા ભણ્યા એમાં પહેલો વિસ્તાર તરીકે માઇનસ એકથી પ્લસ એક ક્લોઝ ઇન્ટરવલ, બીજો કે બંનેના ક્રમ એક્ઝેક્ટલી સરખા હોય ત્યારે ક્રમાંક સહસંબંધક પ્લસ એક થાય એટલે બંને ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ હોય, જ્યારે બંને ચલના ક્રમાંકો એકબીજાથી તદ્દન ઉલટા ક્રમમાં હોય ત્યારે ક્રમાંક સહસંબંધક માઇનસ એક થાય અને એટલે એ બંને ચલો સંપૂર્ણ ઋણ સહસંબંધ ધરાવે છે તેમ કહેવાય। અને ચોથો મુદ્દો એમ કહે છે કે ચલ એક્સ અને વાયના એન અવલોકનો એ સંખ્યાઓ એક બે ત્રણથી એન સુધીના કોઈ ક્રમચયો જ હોય, એટલે કે આડાઅવળા ક્રમમાં એકથી એન પૈકીની જ કોઈક સંખ્યા હોય, તો સંખ્યા તરીકે એકથી એન હોય અને ક્રમ પણ એકથી એનમાં જ આપવાના હોય, એટલે એમ કહી શકાય કે કાર્લ પિયર્સનનો સહસંબંધક કે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધક એ બંને સરખા જ મળે છે। એટલે એમાં એમ કહેવાય છે કે ચલ એક્સ અને વાયની કિંમતો એક ચાર ત્રણ બે પાંચ છ એમ એકથી એનના કોઈ ક્રમમાં આપેલી હોય, વાયની પણ કિંમતો બે એક ત્રણ ચાર છ પાંચ એકથી છ એમ એકથી એન કોઈ આડાઅવળા ક્રમમાં જ મૂળ એક્સ અને વાય આપ્યા હોય તો એના ક્રમાંકો આપણે આર એક્સ અને આર વાય કહીએ તો એ પણ એનાય જ મળશે, અને એટલે એક્સ વાય વચ્ચેનો જે ક્રમાંક સહસંબંધક આર એક્સ અને આર વાયની મદદથી મેળવીએ કે એક્સ વાયના આ કિંમતો ઉપરથી કાર્લ પિયર્સનનો સહસંબંધક શોધીએ, બંને રીતે મળતા કાર્લ પિયર્સનનો સહસંબંધક કે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધક બંને રીતે મળતા કિંમતો હંમેશા કેવી હોય છે? સરખી હોય છે। ક્યારે?
तो चल एक्स अने वाई ना एन अवलोकनोनी जे संख्याओ छे ए पण एक थी एन ना कोई क्रमचय होय तो एवा समय काल पियर्सनो सहसंबंधक अने स्पीयरमेननो क्रमांक सहसंबंधक सरखो मळे छे। आ थया क्रमांक सहसंबंधकना चार गुणधर्मो। जो आखे आखो प्रश्न पूछाय के क्रमांक सहसंबंधकना गुणधर्मो जणावो तो आपणे चारे चार मुद्दा लखवा पड़शे। बे मार्क्सनो प्रश्न पूछाय चारे चार मुद्दा लखवा पड़े। पण एक मार्क्सनो एक आईएमपी प्रश्न पण पूछाय छे आमांथी के काल पियर्सनो सहसंबंधक अने स्पीयरमेननो क्रमांक सहसंबंधक सरखा क्यारे मळे तो आपणे कही शकीए के चल एक्स अने वायना एन अवलोकनोनी जे संख्याओ छे ए एकथी एनना ज कोई क्रमचयो होय तो एवा समये बंने क्रमांक सहसंबंधक गणो के काल पियर्सनो सहसंबंधक गणो बंने सरखा मळे छे। नेक्स्ट हवे क्रमांक सहसंबंधकनी रीतनी गुण अने मर्यादा मैं वच्चे आ भाग कैंसल कर्यो छे ए अवलोकनोमां गाठ जे आपणा कोर्समांथी निकली गयुं। એટલે હવે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધકની રીત આ છેલ્લી થિયરી છે। એના પછી ખાલી ક્રમાંક કોઈ પણ બે ચલ વચ્ચેના સહસંબંધકનો અર્થઘટન એની વાત આપણે કરીશું। એ એક છેલ્લી થિયરી બાકી રહેશે, ત્યાર પછી બાકી કોઈ પણ થિયરી કોર્સમાં રહેતી નથી જે મેં તમને અગાઉ લખાયેલું છે એ મુજબ। તો હવે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીતના ગુણ અને મર્યાદા। તો સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીતના ગુણ શું છે? તો આપણે વિચાર કર્યો કાર્લ પિયર્સનની રીતના ક્રમ સહસંબંધકની વાત, તો એમાં રીત થોડી અઘરી હતી। એને તમને 5 કે 6 સૂત્રો જે મેં તમને વિડીયો અગાઉ મૂક્યો છે એમાં તમે જોશો તો થોડા અટપટા સૂત્રો હતા, એની ગણતરી પણ અઘરી પડે છે। પણ સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધકની રીત એની અંદર તો એ રીત સમજવામાં સરળ છે, માત્ર ક્રમ જ આપીને તફાવત શોધીને શું દાખલો ગણવાનો હોય છે એટલે આ સમજવામાં સરળ છે। કાર્લ પિયર્સનની સહસંબંધક મેળવવાની રીતના પ્રમાણમાં સ્પીયરમેનની રીતની ગણતરી ખૂબ જ સરળ છે। બીજું, ગુણાત્મક માહિતી આપેલી હોય તો સહસંબંધક મેળવવા માટેની આ એકમાત્ર રીત છે, કેમ કે ગુણાત્મક માહિતીમાં સંખ્યાઓ ન આપેલી હોય એટલે પછી કાર્લ પિયર્સનની રીત વપરાય નહીં, વિકર્ણ આકૃતિ પણ વપરાય નહીં। એટલે જ્યારે ગુણાત્મક માહિતી આપી હોય તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધકની રીત જ ઉપયોગી થાય છે। અને છેલ્લું, જે આપણે અગાઉ પણ વાત કરીએ એમ ક્યારે વપરાય, તો માહિતીમાં પ્રસાર વધુ હોય એટલે કે અંતિમ અવલોકનની અસર વધુ પડતી હોય ત્યારે કાર્લ પિયર્સનની રીતના બદલે સ્પીયરમેનની રીતથી આપણે જે સહસંબંધ શોધીએ એ વધારે ઉપયોગી છે। ખબર પડી? ઓકે, તો આ ગુણ સમજવામાં સરળ, ગણતરી કાર્લ પિયર્સન કરતાં સરળ, ગુણાત્મક માહિતી માટે આ એક જ માત્ર રીત છે કે જેથી સહસંબંધ મળી શકે, અને માહિતીમાં પ્રસાર વધુ હોય એટલે કે અંતિમ અવલોકનોની અસર વધારે હોય ત્યારે કાર્લ પિયર્સનની રીત કરતાં સ્પીયરમેનની રીત જ વધારે ઉપયોગી થાય છે। હવે મર્યાદા થોડી સમજજો કે આ રીતે મળતા સહસંબંધકની કિંમત કાર્લ પિયર્સનના સહસંબંધક જેટલી ચોક્કસ હોતી નથી, એટલે સૌથી શ્રેષ્ઠ રીત તો કાર્લ પિયર્સનની જ છે, બરાબર? તો સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધકની કિંમત એ કાર્લ પિયર્સનના સહસંબંધક જેટલી ચોક્કસ હોતી નથી, પણ આપણને અંદાજ આપી શકે નજીકનો। બીજું, અવલોકનની સંખ્યા વધારે પડતી હોય અને ક્રમ આપેલા ન હોય ત્યારે ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બને છે। હવે આપણે તો કોર્સમાંથી ક્રમ આપવાનું નીકળી ગયું, ચલો તમારા માટે, પણ તમે બધા અગાઉના વિડીયોમાં ભણેલા છો, અમુક દાખલાઓમાં તમે શીખેલા પણ છો કે ક્રમ આપવો પડે, હવે સરખા સરખા ક્રમ હોય તો પછી ગાંઠ ઉદભવે, એ બધું અઘરું પડે। એટલે અહીંયા એમ કહે છે કે અવલોકનની સંખ્યા વધારે પડતી હોય અને ક્રમ આપેલા ન હોય ત્યારે ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બને છે। અને છેલ્લો મુદ્દો છે, દ્વિચલ આવૃત્તિ વિતરણ સ્વરૂપમાં માહિતી આપેલી હોય તો આ રીત ઉપયોગી નથી, બે ચલના આવૃત્તિ વિતરણ સ્વરૂપે આપેલું હોય ત્યારે આ રીત ઉપયોગી રહેતી નથી। ઓકે, તો આ થયું સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધકની રીત
એના ગુણ અને મર્યાદા, પછી ક્રમાંક સહસંબંધકના ગુણધર્મો, આટલું આપણે આ વિડીયોમાં સમજ્યા. આ બધું જ તમે ચોપડામાં વ્યવસ્થિત લખી રાખજો કે જેથી બોર્ડની પરીક્ષા વખત તમારો સમય બચે. ચલો નેક્સ્ટ.